એન્ડ વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 8 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 11 માપન આપણને રકમ આપી છે કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 મીટર સ્ક્વેર છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે 34 મીટર સ્ક્વેર અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. એની જે ઊંચાઈ છે એ 4 સેન્ટીમીટર આપેલી છે. આ સમલંબ સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ પણ આપણે દેલી છે કે 10 સેન્ટીમીટર. તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણ દોરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે તો શું કીધું છે, આખું ક્ષેત્રફળ કેટલું છે 34 મીટર સ્ક્વેર અને ઊંચાઈ એટલે કે આ જે એ બે વચ્ચેનું જે લંબ અંતર છે એટલે કે જે ઊંચાઈ છે એ ઊંચાઈ આપેલી છે 4 સેન્ટીમીટર. અને પછી શું આપેલું છે કે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણમાં કેટલી હોય, બે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમાંતર બાજુ હોય છે. તો બે સમાંતર બાજુ અને એકનું માપ આપેલું છે આપણને 10 સેન્ટીમીટર. તો આ બીજી બાજુની લંબાઈ આપણે શોધવાની છે. તો હવે આપણે એવું ધારી શકીએ કે બીજી બાજુની લંબાઈ, તો અહીંયા મેં લખ્યું છે કે ધારો કે આપેલા સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે એટલે આને ધાર લીધી x સેન્ટીમીટર. આ છે 4 સેન્ટીમીટર ઊંચાઈ અને એક બાજુ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે તો કે 1 છેદમાં 2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર એટલે કે બે વચ્ચેનું જે ઊંચાઈ અંતર આપેલું છે એ. તો અહીંયા મેં લખ્યું છે કે 1 છેદમાં 2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ આપણને કેટલી આપેલી છે, ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તો 1 છેદમાં 2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એક બાજુ કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર. બીજી બાજુ આપણે ધારેલી છે કેટલી ધારી છે તો કે x ધારેલી છે તો કે 10 વત્તા 2 એને ગુણ્યા ઊંચાઈ કેટલી છે 4 સેન્ટીમીટર એને ગુણ્યા 4. તો અહીંયા 2 છે અહીંયા 4 છે 2 ગુણ્યા 2 2 2 ને 4 એટલે છેદ બને તો કે 2 2 4. તો 10 વત્તા 1 એને ગુણ્યા 2 આપણે આગળ શીખી ગયા દ્વિપદી ને એકપદી નું ગુણાકાર. આનો ગુણાકાર આની સાથે વચ્ચે જે નિશાની હોય એ અને આનો ગુણાકાર આની સાથે. તો 10 ગુણ્યા 2 એટલે 20 પ્લસ x ગુણ્યા 2 એટલે 2x. પરંતુ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે. આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપી દીધેલું છે કે 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને જે બીજી બાજુ છે એની લંબાઈ આપણે શોધવાની છે. તો 20 વત્તા 2x = 34 20 વત્તા 2x = 34. તો 2x આ બાજુ 34 પ્લસમાં છે, આ બાજુ 20 પ્લસમાં છે 34 એટલે જો 20 નું આ બાજુ લઈ જાવ એટલે 34 - 20 એટલે 2x = 34 માંથી 20 બાદ થાય એટલે કેટલા વધે 14. તો x બરાબર કેટલા થશે, આ બાજુ x સાથે 2 કેવા છે ગુણાકારમાં છે તો 14 ના છેદમાં 2. તો x બરાબર કેટલા થયા 7 સેન્ટીમીટર. તો આમ x આપણને શું આપણે શું થાય તો કે બીજી બાજુની લંબાઈ તો કે આમ સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે. એકદમ સિમ્પલ છે, આપણને ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે, ઊંચાઈ પણ આપી દીધેલી છે અને એક બાજુની લંબાઈ પણ આપી દીધેલી છે. તો આપણે ખાલી બીજી બાજુની લંબાઈ શોધવાની છે. તો આપણે શું કર્યું, ડાયરેક્ટ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું એટલે આપણને બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર મળી ગઈ. થેન્ક યુ.